વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે જન્મ જન્મદિનોત્સવ પાઠના બે ભાગ જોયા જેમાં પહેલા ભાગમાં પાઠનું અનુવાદ અને સમજૂતી જોઈ અને બીજા ભાગમાં સ્વાધ્યય જોયો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જન્મદિનોત્સવ પાઠની સ્વાધ્ય પોથી જોવાના છે તો જન્મદિનનો ઉત્સવ તો પહેલો પ્રશ્ન જોઈએ પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ ચોરસમાં લખો તો પહેલું છે કોનો જન્મદિવસ છે તો ધારાનો બે ધારા કેવા કપડાં પહેરે છે નવા ત્રણ માતા ધારાને શું આપે છે મીઠાઈ ચાર ધારાના શિક્ષિકાનું નામ શું છે તો સુજીલા બહેન પાંચ સુજલાબહેન ધારાને શું આપે છે અભિનંદન છ વીણા બહેન ક્યાં છે તો કાર્યાલયમાં હવે આગળ જોઈએ સાત ધારા વીણા બહેનને ક્યાં આવવાનું કહે છે પ્રાર્થના સભામાં આઠ આસો પાલવના પાંદડા કોણ લઈ આવે છે મમતા નવ ધારા કેટલામાં વર્ષમાં પ્રવેશ કરે છે અગિયારમાં દસ સરસ્વતી માતા પાસે ધારા કેટલા દીવા પ્રગટાવે છે અગિયાર અગિયાર ધરાય પાત્રમાં શું મૂકે છે મુઠ્ઠીભર અનાજ બાર યજ્ઞા બાદ ધારા શું કરે છે શુભ સંકલ્પ તેર અંતે ધારા બધાને શું વહેંચે છે મીઠાઈ અને ચૌદ ધારાનો જન્મ દિવસે આચાર્ય શું ગાય છે તો શ્લોક હવે જોઈએ આગળ પ્રશ્ન બે નીચે આપેલા સંસ્કૃત શબ્દની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો તો જન્મદિનોત્સવ અહીં ખોટા અર્થ પર છેકો માર્યો જ છે તો સાચો અર્થ છે જન્મદિવસ પરંતુ એક્ઝામમાં તમને જો કીધું હોય કે ખોટા અર્થ પર છેકો મારો તો જે ખોટો શબ્દ છે એની ઉપર છેકો મારવાને છે અને તમને એવું પૂછ્યું હોય કે સામે આપેલામાંથી સાચા અર્થ ઉપર ગોળ કરો તો જે સાચો અર્થ હોય એને ફરતે આમ ગોળ કરવાનો છે હવે પ્રશ્ન બે બીજો આમ્રપાલી વૃક્ષઃ આસોપાલવનું વૃક્ષ બીજું ત્રીજું આનયતિ લાવે છે ચોથું પ્રજ્વલયતી પ્રગટાવે છે ગ્રથયતિ ગૂઠે છે મુષ્ઠીધાનમ મુઠ્ઠી અનાજ વિતરતી વહેંચે છે સ્થાપ્ય મૂકે છે હવે છે પ્રશ્ન ત્રણ સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો તો પહેલું સમીપે નિકટે અંતિકે બીજું છે ભગીની સ્વશા ત્રીજું છે નૂતનઃ નવીનઃ નવમ ત્રીજું છે ધાન્ય સુ સ્વય અન્નમ હવે ચોથું છે સંસ્કૃતમાં વિરુદ્ધાર્થી શબ્દ લખો તો પહેલું સમીપે તો દૂરે મમ તવ નયતિ આ અહમ અહમ હવે આગળ જોઈએ પ્રશ્ન પાંચ નીચેના વાક્યની સામે ખરાની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો તો પહેલું છે ધરાને તેની બહેન નવા વસ્ત્ર આપે છે ખોટું બીજું છે ધરા મીઠાઈ લઈને શાળાએ જાય છે ખરું ત્રીજું છે મમતા ધારાની બહેન છે ખોટું ચાર સુજલાબહેન ધારાની શિક્ષિકા છે ખરું પાંચ વૈશાલી પ્રાર્થના ખંડમાં સુશોભન કરે છે ખરું છઠ્ઠું વીણાબહેન ધારાને અભિનંદન આપે છે ખોટું અને સાત આચાર્ય ધારાને આશીર્વાદ આપતા શ્લોકો ગાય છે ખરું હવે છે છઠ્ઠો પ્રશ્ન સંધિ છોડો તો સદૈવ સદાવતા એવ બીજું છે મિષ્ટાનમ મિષ્ટ વત્તા અનમ ત્રીજું છે શુભિષમ શુભવત્તા આશીષમ અને આનંદ મોનુભૂતિ આનંદમ વત્તા અનુભૂતિ હવે સાતમો પ્રશ્ન છે સંધિ જોડો જન્મદિનમ વત્તા અસ્તિ જન્મદિનમિ ત્રીજું છે અહમ આગ્છા અહમ આગામી કુત્ર વત્તા અસ્તિ કુત્રાસ્તિ અસ્તિ ચોથું યજ્ઞમ વત્તા અપી યજ્ઞમ પ્રશ્ન આઠ નીચે આપેલા ગુજરાતી શબ્દની સામે આપેલા સંસ્કૃત અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો તો પહેલું છે ક્યાં તો કુત્ર પાંદડા પર્ણ ત્યારબાદ અનંતર ચાર હંમેશા સદા આથી અતઃ તેથી શા તેણી શા થાય છે ભવતી લાવે છે આનયતિ પ્રશ્ન નવ કૌશ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ધારાયા જન્મદિન અસ્ત બીજું છે ધારા મિષ્ટાન્ડ વિદ્યાલયે આનયતી ત્રીજું છે મમતા આમ્રપાલૃક્ષો છે મમતા તોરણો ગ્રથયતી પાંચ ધારા સરસ્વતીમા વંદન કરો છ વૈશાલી પ્રાર્થનાખંડે સુશોભન કરો સાત આચાર્ય શ્લોકમ ગાયતિ હવે છે દસમો પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો ક્રિયાપદ શોધીને લખો જે આપણે સ્વાધિમાં કરી જ ગયા છે ગાયતિ તો અસ્તિ ધારયતિ આનયતિ દદાતિ ગ્છતી કરોતિ પ્રવિશતિ પ્રજ્વલયતી ભવતી સ્થાપયતી ચરયતી વિતરયતી અનુભવતી તો આગળ જોઈએ પ્રશ્ન અગિયાર નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખો હવે પહેલો સવાલ છે ધરાને મીઠાઈ કોણ આપે છે તો ધરાને મીઠાઈ તેની માતાએ આપી છે બીજું આસો પાલવનું તોરણ કોણ બનાવે છે તો આસો પાલવનું તોરણ ધરાની બહેનપણી મમતા બનાવે છે ત્રીજું પ્રાર્થના ખંડનું સુશોભન કોણ કરે છે તો ધરાની સહેલી વૈશાલી પ્રાર્થના ખંડનું સુશોભન કરે છે ચોથો ધરા મુઠ્ઠી અનાજ શેમાં મૂકે છે તો મુઠ્ઠી અનાજ અક્ષયપાત્રમાં મૂકે છે પાંચ શ્લોકમાં આચાર્ય ધારાને શું આશીર્વાદ આપે છે તો શ્લોકમાં ધારાને સુખી અને નિરોગી રહેવાનું વિદ્યવાન યશસ્વી અને ચિરંજીવી થવાના આશીર્વાદ આપે છે પ્રશ્ન બાર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો પહેલું કશ્ય જન્મદિનમ અસ્તિ ધારાયાહ જન્મદિનમ અસ્તિ બીજું જન્મદિનોત્સવ ધારા કશ્ય વંદનામ કરોતી તો જન્મદિનોત્સવે ધારા સરસ્વતી માતો વંદોતી ત્રીજો ધરા કીપન પ્રજ્જય ધરા એદશીપ્વલય ચોથું ધરાક્ષય પાત્રે કથપતિ તો ધરાક્ષય પાત્રે મુિધ સ્થાપતિ પાંચ વૈશાલી કં કરો વૈશાલી પ્રાર્થના ખંડમ સુશોભન કરો છ મમતા કં કહો તો મમતા આમ્રપાળી વૃક્ષસ્યપર્ણાની આની તોરણમ ગ્રંથયતી તેર ઉદાહરણ મુજબ અપી અવ્યયનો ઉપયોગ કરી વાક્ય બનાવવો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ આપણે સ્વધિમાં જોઈ જ ગયા છે તો ઉદાહરણ છે વીણા આશીર્વાદ દાતી સુજલા અપી આશીર્વાદમ દાતી પહેલું વાક્ય છે સુરેશ મંદિર ગછતી જયેશ અંદિરમ ગછતી બીજું છે સુધાપુસ્ત પથયતી મનોરમા અસ્તમ પઠતી ત્રીજું જી કાર્યાન ચાલય જનક અન્યાં ચલ્યા ચાર શિક્ષક ગીતમ ગાય છાત્ર અહી ગીતમ ગાય પાંચ વિભા ક્રીડા કરો સુધા અપી ક્રીડામ કરોતી ચૌદમો પ્રશ્ન નીચે મુજબ ઉદાહરણ મુજબ કુતરા વડે પ્રશ્નવાક્ય બનાવો તો વિદ્યાર્થી મિત્રો આપણ આપણે સ્વાધિમાં કરી જ ગયા છે તો ઉદાહરણ જોઈએ મમ ગૃહે શિવમંદિર સમીપે અસ્તિ તો ભવત ભવત્વા ગૃહમ કુત અસ્તિ

સમીપે ક્રીડતી હર્ષ કુત ક્રીડતી પાંચ માલા સાલામ ગ્છ માલા કુત્ર ગછતી છ ગીતા ગ્રામત નગરમ ગ્છતી ગીતાગ્રામ કુત ગછતી પંદરમો પ્રશ્ન નીચે આપેલા ગદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો તો પહેલું છે ધારા વીણા સમીપે ગછતી સાવદતી મહોદયે કૃપયા પ્રાર્થના સભા આગતું વીણા વધતી આમ અહમ આગામી તો ધારા વીણા બહેન પાસે જાય છે અને તે કહે છે મહાશય કૃપા કરીને પ્રાર્થના સભામાં આવો વીણા બહેન કહે છે હા હું આવું છું બીજું છે ધારા સરસ્વતી માતો ચિત્ર સમીપમ ગચ્છતી અદ્ય ધારા એકાદશમી વર્ષે પ્રવેશતી અત એકાદશ દીપા પ્રજ્વલ હતી સરસ્વતી ધારા સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે આજે ધારા અગિયારમાં વર્ષમાં પ્રવેશ કરે છે આથી તે અગિયાર દીવાઓ પ્રગટાવે છે તે સરસ્વતી માતાની વંદના કરે છે ત્રીજું ધર અતીવ આનંદ અનુભવતી આચાર્યશ્લોક સદા ભવતુ સુખીન સદવ ચ નિરામય વિદ્યાવાન યશસ્વિન ચિરંજીવીન ધરા અત્યંત આનંદ અનુભવે છે આચાર્ય શ્લોક ગાય છે હંમેશા સુખી થાઓ અને હંમેશા નિરોગી રહો વિદ્યાથી યશસ્વી અને ચિરંજીવી જીવો જીવન જીવો તો વિદ્યાર્થી મિત્રો આ થયા તમારા સ્વાદ્યપોથીના પ્રશ્નો તો આ દરેક પ્રશ્ન તમારે નોટબુકમાં લખવાના છે અને મોઢે કરવાના છે અસ્તુ